મેં વિચાર્યું કે લગ્ન એ એક લિવિન સંબંધ છે તો લગ્નજીવન એ લિવિન સંબંધ નથી શું તે અલગ રહે છે કેટલાક સંબંધ એવા પણ છે મને ખબર છે સૌ પ્રથમ તો આપણે એ સમજવું જોઈએ કે આપણે સંબંધ કેમ બાંધી રહ્યા છીએ હાલમાં આ તમારી ભાષામાં પશ્ચિમનો ખૂબ પ્રબળ પ્રભાવ દેખાય છે કારણ કે ક્યાંક તમારા મગજમાં જો તમે સંબંધ શબ્દ વાપરો તો તમે ફક્ત સેક્સ આધારિત સંબંધો વિશે જ વિચારી રહ્યા છો તે રીતે આપણા દેશમાં વિચારાતું નથી જ્યારે આપણે સંબંધોની વાત કરીએ ત્યારે આદેશમાં આપણે વિચારીએ આપણા સંબંધો આપણા માતા પિતા સાથે મિત્રો ભાઈઓ તથા બહેનો એવા ઘણા બધા પ્રકારના સંબંધો હોઈ શકે પરંતુ જો તમે પશ્ચિમમાં જાઓ અને સંબંધ શબ્દ વાપરો તો તેનો અર્થ થાય શરીર આધારિત સંબંધ સૌ પ્રથમ તે વિચાર છોડી દો સંબંધો ઘણા વિવિધ સ્તરો પર હોઈ શકે છે કે નહીં આપણે શા માટે એક વિશેષ સંબંધને બીજા સંબંધ સામે આટલો મહત્વનો બનાવી રહ્યા છે હા તે એક અગત્યનો સંબંધ છે પરંતુ બીજાની વિરુદ્ધ નથી છે કે નહીં પરંતુ હાલમાં ધીરે ધીરે આપણે આ પશ્ચિમી વિચારધારા બનાવી રહ્યા છે કે આ સંબંધની વિરુદ્ધ બાકી બધું તેવું હોવું જરૂરી નથી તમે જાણો છો શા માટે આ દેશમાં લગ્નો ખૂબ સ્થાયી રહ્યા છે એના માટે નહીં કે બે લોકો એક સાથે ઘણા ખુશ છે હંમેશા નહીં જ્યારે તેઓના લગ્ન થાય છે હજારો લોકો તે લગ્ન સાથે જોડાય છે કન્યા અને વરરાજા તો ફક્ત લગ્નના એક નાના પાસા હોય છે તેમાં ઘણા બધા અન્ય લોકો સામેલ થાય છે હવે જો તમારે તેને તોડવું હોય તો તમારે તેને બધા સ્તરો પર તોડવું પડશે તમે તે તોડી નહીં શકો જેમ કે તમારા પિતા અને તમારા પતિના પિતા અથવા તમારી પત્નીના પિતા વચ્ચે અદ્ભુત મિત્રતા હોઈ શકે હવે તમે તેને તોડી નહીં શકો હવે જો તમે તમારી પત્ની સાથે છૂટા થવા માંગતા હો તો પણ તમે તેમ કરી નહીં શકો કારણ કે આખું કુટુંબ ઘણી બધી રીતે જોડાઈ ગયું છે તે ફક્ત બે લોકોની વાત નથી આ સારું છે કે ખરાબ જુઓ સાથે રહેતા રહેતા લોકો માનો કે આજે સાંજના સમયે તમારી સાથે કોઈ પરિસ્થિતિ સર્જાઈ અને તમે વિચાર્યું મારે તમારો ચહેરો ફરીથી જોવો નથી બસ પતી ગયું પરંતુ કાલે સવારે તમને ફરીથી પ્રેમ આવશે શું આવું તમારી સાથે ઘણીવાર નથી બન્યું હા જો તમારી આસપાસ ઘણા બધા લોકો હોય તે સાંજે જ્યારે તમને એવી લાગણી થઈ કે મારે તમારો ચહેરો ફરી નથી જોવો તે જ ક્ષણે જો તમે સામાન બાંધીને નીકળી જાઓ તો તે સમાપ્ત થઈ જશે તમે બીજા દિવસે પાછા ફરી નહીં શકો પરંતુ હવે એવી પરિસ્થિતિ છે કે તમે જોડીને જઈ નથી શકતા તમે રોકાઈ ગયા હવે કાલે સવારે બધું અદ્ભુત છે દુર્ભાગ્યે મોટાભાગના મનુષ્યો હજી પણ આવાજ છે છે કે નહીં તેઓ હંમેશા જાગ્રત રહી શકે અને દરરોજ તેઓ દરેક વસ્તુનું સુંદર સંચાલન કરી શકે આ રીતે જીવન નથી ચાલતું છે કે નહીં શું સુંદર સંબંધોમાં ખરાબ વસ્તુઓ નથી થતી શું એવું નથી બનતું મોટા ભાગના સુંદર સંબંધોમાં પણ ખરાબ ઘટનાઓ બની શકે છે શું એવું નથી ખરાબ ક્ષણોમાં ટકી રહેવા માટે તમને ટેકાની જરૂરત પડે છે જો ત્યાં ફક્ત બે મૂર્ખ લોકો ભેગા થાય તો તેઓ તૂટી જશે તેથી એકવાર બાળકો આવે ત્યારે તે થોડું વધારે મુશ્કેલ થઈ જાય છે પરંતુ તે પહેલા આ બધા લોકો મહત્વના છે તો આ નવી વસ્તુ શેના વિશે છે લિવિન અને લગ્ન તો તમે એમ કેવા માંગો છો કે હું જ્યારે પણ ઈચ્છું ત્યારે તેમાંથી બહાર નીકળી શકું છું છે કે નહીં તે કોઈના માટે સારું નથી આ માનવ ચેતનાની ઉપર એક વિશાળ બોજો છે કોઈ ભાવનાત્મક સલામતી નથી જુઓ અમેરિકામાં હમણાં એક અઠવાડિયા પહેલા હું લોકોના જૂથને સંબોધિત કરી રહ્યો હતો અને હું તેમને એક મોટું કારણ આપી રહ્યો હતો તેઓ આર્થિક મંદી વિશે વાત કરી રહ્યા હતા આપણે ઉત્પાદક કેમ નથી આવું શા માટે બન્યું મેં કહ્યું એક મહત્વની બાબત એ છે કે પુરુષ અને સ્ત્રી માટે કોઈ ભાવનાત્મક સલામતી નથી તમે બહાર ગયા હો જ્યારે તમે પાછા ફરો ત્યારે તમને ખબર નથી તમારું ઘર હશે કે નહીં તમને ખબર નથી કે તમારી પત્ની તમારી રાહ જોતી હશે કે નહીં આ ડર મોટા ભાગના લોકોના મનમાં છે ઓછામાં ઓછા પચાસ ટકા લોકોના મનમાં અસલામતીનું સ્તર એટલું ઊંચું છે કે તમારા પતિ ઓફિસ જાય છે તમે જાણતા નથી કે તે પાછા આવશે કે સેક્રેટરી સાથે જતા રહેશે જ્યારે આ ભાવનાત્મક અસલામતી હોય ત્યારે તમે કોઈ પણ વસ્તુ પર ધ્યાન આપી શકતા નથી લોકો ઉત્પાદક બની શકતા નથી જ્યાં સુધી તેમની માટે સ્થાયી ભાવનાત્મક સલામતી નથી હોતી અહીં આપણે લગ્નની ગોઠવણ કંઈક એવી રીતે કરી દીધી છે કે પછી ગમે તે થાય તમે તોડી શકતા નથી તમે ઘણી મૂર્ખ વસ્તુઓ કરો છો પણ તેનાથી કોઈ ફરક પડતો નથી તમારે ફરીને પાછા જ ત્યાં આવવું પડશે જે સલામતીની ચોક્કસ સમજ આપે છે પરિસ્થિતિ ઘણી ખરાબ હોઈ શકે છે પરંતુ હજી પણ એક સ્થિરતા છે જ્યાં તમે જે કરી રહ્યા છો તેની પર ધ્યાન આપી શકો છો તેથી જ્યારે તમે લિવ ઇન વિરુદ્ધ લગ્ન કહો છો તો તે શું છે પ્રતિબદ્ધતા વિના તમે રહેવા માંગો છો બસ એ છે કે નહીં તમે પ્રતિબદ્ધ રીતે જીવવા માંગતા નથી મને નથી લાગતું કે પ્રતિબદ્ધતા વગર રહેવું એ એક સારી બાબત છે અથવા તો ત્યાં કાંઈ નથી હું હું એમ નથી કહેતો કે લગ્નનો અર્થ એ છે કે કોઈક પૂજારી આવીને તમારી માટે મંત્ર બોલે છે પરંતુ તે એક પ્રતિબદ્ધ સંબંધ હોવો જોઈએ જો ત્યાં કોઈ પ્રતિબદ્ધતા નથી તો ત્યાં કોઈ આદરની સાચી ભાવના નથી જ્યાં આત્મીયતા છે ત્યાં વ્યક્તિના શરીર મન અને દરેક વસ્તુ પ્રત્યે આદર હોવો જ જોઈએ છે કે નહીં જ્યારે તમે કહો છો હું પ્રતિબદ્ધ નથી મને મન થશે ત્યારે હું છોડીને ચાલ્યો જઈશ ત્યારે તે વ્યક્તિ માટે કોઈ મૂલ્ય અને આદરની ભાવના હોતી નથી છે કે નહીં તેથી લગ્ન એ કોઈ કાલ્પનિક વસ્તુ નથી અને ના તેની રચના સ્વર્ગમાં કરવામાં આવી છે તે ફક્ત પ્રતિબદ્ધતાનું નિવેદન છે કે હું તમારી સાથે છું છે કે નહીં જો તમે પ્રતિબદ્ધતાની વિરુદ્ધ છો ના તો પછી મને નથી લાગતું તેવું કરવું સારું છે તે સંબંધમાં તમે જે સ્થિરતા શોધી રહ્યા છો તે લાવશે નહીં જો તમે ફક્ત મજાની શોધમાં છો તો તે તમારા પર નિર્ભર છે પરંતુ જો તમે સ્થાયી પરિસ્થિતિની શોધ કરી રહ્યા હો તો તે પ્રતિબદ્ધતા માંગી લે છે પ્રતિબદ્ધતા વગર સ્થાયી પરિસ્થિતિ નથી તેથી લગ્ન કોઈક દ્વારા કરવામાં આવતું નથી તે ફક્ત સામાજિક કારણોસર છે લગ્ન એવા બે લોકો વચ્ચે છે જેમની વચ્ચે પ્રતિબદ્ધતાની ભાવના છે હું તમારી સાથે જ છે કે નહીં પછી ભલે આપણે કોઈ વિધિ કરીએ કે કોઈ વિધિ ના કરીએ એ પસંદગીની વાત છે પરંતુ મને નથી લાગતું કે આપણે એકબીજા માટે કટિબદ્ધ છે તેને માટે કોઈ વિકલ્પ છે તો પછી તમે ક્યારેય એક સાથે હોવાનો આનંદ માણી શકશો નહીં તે હંમેશા એક ગણતરી રહેશે છે કે નહીં તે હંમેશા એક ગણતરી રહેશે છે કે નહીં હું તમારી પાસે શું કઢાવી શકું એકવાર આ ભાવ કે હું તમારી પાસે શું કાઢી શકું આવે સંબંધ સુંદર બની શકતો નથી